ત્રીજા વિશ્વયુદ્ધના ભણકાર વાગી રહ્યા છે. કોઈ પણ ઘડીએ ત્રીજો વિશ્વયુદ્ધ ફાટી નીકળશે. ઉત્તર કોરિયાની નવી ધમકી બાદ આ શક્યતાઓને બળ મળ્યું છે. તો ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં કબૂલાત કરી છે કે કરાઈ મહાદ્વીપ જે છે તેની પર તણાવની સ્થિતિ ચરમસીમાએ છે અને કોઈ પણ ઘડીએ યુદ્ધ થઈ શકે તેમ છે. વિશ્વને ખૂંખાર કરી શકે છે આ દુશ્મની. કોઈ પણ ઘડીએ છેડાઈ શકે છે બે રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ. ઉત્તર કોરિયાનો ખુલ્લો સ્વીકાર, ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા. વિશ્વના અનેક પ્રતિબંધો છતાં ઉત્તર કોરિયાને કોઈનો ડર નથી. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ખુદ ઉત્તર કોરિયાએ સ્વીકાર્યું છે કે પરિસ્થિતિ હવે કાબુ બહાર છે અને કોઈ પણ ઘડીએ ત્રીજું વિશ્વયુદ્ધ છેડાઈ શકે છે. ઉત્તર કોરિયાનો દાવો છે કે અમેરિકા ગમે ત્યારે તેની ઉપર પરમાણુ હુમલો કરી શકે છે અને તે જવાબ આપવા માટે મજબૂર છે. સંયુક્ત રાષ્ટ્રોમાં ઉત્તર કોરિયાના હાઈ કમિશનરે આ વાત કરી હતી. કિમ ઇન રયોંગે યુએનની નિરસ્ત્રીકરણ સમિતિ સમક્ષ કહ્યું કે ઉત્તર કોરિયા એકમાત્ર દેશ છે જે 1970ના દાયકાથી અમેરિકા દ્વારા સીધા પરમાણુ હુમલાના જોખમ છે. ઉત્તર કોરિયાના હાઈ કમિશનરે સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી એક રીતે ધમકી જ ઉચ્ચારી છે. કિમે કહ્યું છે કે ઉત્તર કોરિયાને પોતાની સુરક્ષા અધિકાર અંતર્ગત પરમાણુ હથિયાર રાખવાનો હક છે. કિમે અમેરિકા તરફથી કોરિયાઈ મહાદ્વીપોમાં કરાયેલા શક્તિ પ્રદર્શનને લઈને પણ નિશાન સાધ્યું. વધુમાં તેમણે આરોપ મૂક્યો છે કે અમેરિકા કિમ જોંગને મારવા માટે એક ખતરનાક ઓપરેશન ચલાવી રહ્યું છે. તો સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પહેલીવાર ઉત્તર કોરિયાએ તેની પરમાણુ તાકાતનો પરચો આપ્યો. કિમ ઇન રયોંગે કહ્યું કે ઉત્તર કોરિયા હવે એક પરમાણુ શક્તિ બની ગયું છે જેની પાસે અલગ અલગ બોમ્બ છે, જેમાં એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ અને આંતર મહાદ્વીપીય બેલેસ્ટિક રોકેટ છે. સમગ્ર અમેરિકા અમારી મિસાઇલની રેન્જમાં છે અને જો અમેરિકા અમારા વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે અથવા અમારા વિસ્તારને એક ઇંચ પણ અડકશે તો તે અમારી તરફથી ખૂબ જ કઠોર સજાનું હકદાર હશે. ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકા દ્વારા લગાવાયેલા પ્રતિબંધો અને તેની ધમકીઓ વિશે પોતાનો પક્ષ રજૂ કર્યો. ઉત્તર કોરિયાના હાઈ કમિશનરે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે જ્યાં સુધી અમેરિકા પરમાણુ હુમલાની ધમકી આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી ઉત્તર કોરિયા તેના પરમાણુ હથિયારો અને બેલેસ્ટિક મિસાઇલો વિશે કોઈ પણ ચર્ચા કરવા તૈયાર નથી. મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદથી અમેરિકા અને ઉત્તર કોરિયાના સંબંધો વધુ ને વધુ બગડ્યા છે. થોડા સમય પહેલા ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ વચ્ચે ધમકીઓનો સિલસિલો શરૂ થયો હતો. બંને દેશોના વડાઓએ એકબીજાને ખુલ્લા યુદ્ધની ધમકીઓ આપી હતી, જે બાદથી ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.